samaprabha nirviganam kuru me deva sarvareshu sarvada vaktumdu mahakaya surya koti samaprabha nirviganam kuru me deva sarvareshu sarvada vaktumdu mahakaya surya koti samaprabha nirviganam kuru me deva sarvareshu sarvada vaktumdu mahakaya surya koti samaprabha nirviganam kuru me deva sarvareshu sarvada Yeah.
મહેમાનો
જોવામાં મહેમાનો તમારી રાહ જોતા તારા હોય મહેફિલ જમાવી રાખી છે તમારી રાહ જોતા તારા હોય મહેફિલ જમાવી રાખી છે અરે સ્વાગત તમારું કરવા ફૂલોએ ફોરમ બિસાવી રાખી છે દોસ્તો ગગન તારાઓથી શોભે છે ગગન તારલાઓથી શોભે છે નદી કિનારાથી શોભે છે નદી કિનારાથી શોભે છે પર્વતની ઊંચાઈથી શોભે છે પર્વતની ઊંચાઈથી શોભે છે ગગન તારાઓથી શોભે નદી કિનારાથી શોભે પર્વતની ઊંચાઈથી શોભે અને આજનો આ સમારોહ આપણા મહેમાનોથી શોભી રહ્યો છે દોસ્તો પ્રસંગ છે पीछे हट जाए
Thank you.
ससुराल गेंदा फूल सास गारी देवे देवर समझा लेवे ससुराल गेंदा फूल छोड़ा बबुल कांग ना भावे डेरा पिया का सास गारी देवे देवर जी समझा लेवे ससुराल गेंदा I'm
અને મને લાવનાર અહીં મારા ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઉપસ્થિત રહ્યા છે અવસારી તાલુકા હડપતી વિકાસ નવસારી તાલુકા હડપતી સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ અને ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ચેતનભાઈ પટેલ કે જેઓ ગુજરાત રાજ્ય આદિવાસી વિકાસ ગુજરાત રાજ્ય આદિવાસી સેનાના ઉપપ્રમુખ છે એવા મહાન વ્યક્તિ શ્રી ડોક્ટર ચેતનભાઈ પટેલ અને અશોકભાઈ શ્રીને સ્ટેજ પર આવવા વિનંતી છે અને સાથે એમના હડપટી સમાજ સેવા મંડળના ખજાનચી શ્રી રાજેશભાઈને પણ અહીંયા આગળ આવવા વિનંતી છે. નવસારી તાલુકાના પ્રમુખ શ્રી અશોકભાઈ કે જેઓ એક રચનાત્મક પ્રવૃત્તિ કર્યા છે નવસારી જિલ્લા ખાતે શ્રી અશોકભાઈ અને એમની સાથે છે રાજેશભાઈ તલાવિયા કે જેઓ ખજાનચી છે હડપટી સમાજ સેવા મંડળ નવસારીના અને એઓ પણ રચનાત્મક પ્રવૃત્તિ કરી રહ્યા છે આઈટીઆઈ ક્ષેત્રમાં એક શિક્ષકની ભૂમિકા. Yeah.
होठ पर चोपड़ी छे लाली रे, होठ पर चोपड़ी छे लाली रे, माँ मन रिंगली बोवाली रे, सुंदर घूघरो शो Oh,
વંદન સ્વતંત્ર પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે આપણે અહીં સૌ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભેગા થયા છે ત્યારે અહીં જે ઉદ્ઘોષક તરીકે જે મારા અહીં જે વખાણ થયા મનુભાઈ એ કહેવા માંગતા હતા કે જેઓ અવારનવાર અમારા ફંક્શનની અંદર અને આપણે ત્યાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા છે તે હેઠળ અહીંયા ઉદ્ઘોષક તરીકે એઓ સેવા આપે છે અહીં મોટી સંખ્યામાં જ્યારે હડપતિ સમાજના ભાઈઓ છે ત્યારે મારું એમને એક સૂચન છે કે મિત્રો શક્તિ તમારા બાળકોની અંદર પર છુપાયેલી છે એ શક્તિને ઓળખો એ બાળકો તમારા આવતીકાલના ભવિષ્ય છે એ આવતીકાલની તમારી મૂડી છે જો એ બાળકોનું તમે વ્યવસ્થિત સંવર્ધન કરશો કાળજી રાખીને એમને ઉછેરશો તો જરૂરથી એ પણ આગળ વધી શકશે મિત્રો અહીં જે તમે જે ડાન્સ અભિનય ગીત કે જે કૃતિ નિહાળી રહ્યા છો એ મિત્રો એમણે 15-20 દિવસમાં તૈયાર કરી છે અને જબરજસ્ત ટેલેન્ટ એમની અંદર છુપાયેલું છે ત્યારે હું ફરી પાછો દરેક માતા પિતાને અપીલ કરું છું કે બાળકોને તમે સમય આપો કે જેથી કરીને એમનું ગૃહ કાર્ય લેસન કાર્ય કે તપાસો કે તમને શાળાની અંદર શું શીખવા મળે છે અને શું આજે શીખ્યું છે તમને જે કોઈ તકલીફ હોય અમારી પણ કોઈ ફરિયાદ હોય તો અમને પણ તમે રજૂ કરો અમારા તરફથી પણ કોઈ ભૂલ થઈ હોય તો તમે અમારું પણ નિર્દેશન કરો કે જેથી બાળકોને વિકાસમાં એક ક્રાંતિકારક પગલું હશે મિત્રો એવું કહેવાય છે કે જેને ઉડવું હોય એમને આકાશ મળે છે અને જેમને ગાવું હોય એમને ગીત મળે છે પરંતુ મિત્રો સફળતા તો તેને જ મળે છે કે જે મહેનત કરે છે પરિશ્રમ કરે છે અહીં જે એક હડપટી સમાજના ચીખલી તાલુકા હડપટી સમાજના પ્રમુખ તરીકે મેં નેતૃત્વ લીધું છે ત્યારે એક સમગ્ર નવસારી જિલ્લામાં જે મારી ટીમ અહીં આગળ આવીને બેઠી છે ડોક્ટર ચેતનભાઈ પટેલ કે જેઓ ગુજરાત રાજ્યના આદિવાસી સેનાના ઉપપ્રમુખ છે અને અશોકભાઈ જે બેઠા છે નવસારી હડપટી સમાજ સેવા મંડળના પ્રમુખ છે એઓની પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ અત્યારે હાલમાં હડપટી સમાજના ગામો ગામમાં ચાલી રહી છે એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે આવા જે સમાજને સાચા રાહબર હેઠળ જે બન્યા છે એમને તમારા ગામમાં પણ આવશે એમને તમે એક સહયોગ આપશો એવી મારી નમ્ર વિનંતી છે અને મિત્રો વધુ સમય ન લઈશ આ કાર્યક્રમની અંદર નાના બાળકો વડીલો માતાઓ અહીં ઉપસ્થિત રહ્યા છે અને શાળા પરિવારના જે બાળકોને તમે પ્રોત્સાહન કરવા માટે અહીં આગળ આવ્યા છે તો હું મારા ખરા હૃદયથી અને શાળા પરિવાર વતી આપ સૌનું આભાર માનું છું ધન્યવાદ 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 Africa. Africa.
મુજપુર નામના ગામમાં બનેલો એક સરસ મજાનો પ્રસંગ આપણે સ્ટેજ પર નિહાળીશું. એક અનોખો પ્રકારનો આ નાટક આપણા નીતિનભાઈએ તૈયાર કરાવ્યું છે. એમના દિગ્દર્શન હેઠળ આ નાટક તૈયાર થયું છે. એક જાત કે સાત તો રજૂ થાય છે. એક જાત કે સાત 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 છોકરો જો એક જ ઝાપટે
માંગે છે. ચાલો પ્રણામ રાજાજી, આપણે મને યાદ કર્યો. હા, મેં તને યાદ કર્યો. હિતેશ, મારા રાજ્યમાં બે રાક્ષસોનો ઘણો જ ત્રાસ છે. જો તું એ રાક્ષસોને મારે તો હું મારો અડધું રાજ્ય અને મારી કુરી સાથે તારા લગ્ન પણ કરાવીશ. આ રાજા સલામ મને મારવા મોકલે છે કે મારવા મોકલે છે? જો રાજાજી, હું આમ કામ કરવા ના પાડું તો તું મને ના પાડે છે તો પૂરી તૈયારી કરી રાખી છે. કાલે મારો કદાચ થોડાક દિવસ મારો સારું. દાદાજી, હું રાક્ષસોને મારવા તૈયાર છું, પણ એમાં ઘણા દિવસો લાગે, કારણ કે મને થોડી ખબર કે રાક્ષસો કયા ભરાઈને બેઠા છે. આમ હિતેશ ઘણા દિવસો સુધી જંગલમાં આમ તેમ રખડે છે અને અંતે તેને એ બંને રાક્ષસો દેખાય છે. હું મારું અડધું રાજ્ય અને મારી કુરી સાથે તારા લગ્ન કરાવીશ.